હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો સ્વનિર્ભર થવા મથામણ વચ્ચે ક્રિટિકલ ઝોન અવરોધરૂપ બની રહ્યું છે. 2021ના ભરૂચ જિલ્લામાં દહેજ અને સાયકા જીઆઈડીસીમાં સ્વનિર્ભર થવા મોટા ઉદ્યોગો પ્લોટની ફાળવણી થશે. 2025 પૂર્વે ભરૂચ જિલ્લામાં એક્સપોર્ટ અને સામે ઇમ્પોર્ટ ટકાવારી વધારવા લક્ષ્યાંક સ્થાનિક ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આગામી 2025 વર્ષ સુધી ભારતના ઉદ્યોગો સંપૂર્ણ સ્વનિર્ભર બને તેવો લક્ષ્યાંક મૂક્યો છે, જેમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેમિકલ ક્લસ્ટર, ગોલ્ડન કોરિડોર પર આવેલ ભરૂચના ઉદ્યોગો પેટ્રોકેમિકલ હબ સહિત એગ્રો, ડાયસ, ઇન્ટરમીડિયેટ અને પિગમેન્ટ સહિત રસાયણ માટે જગવિખ્યાત છે. જેઓ પોતાનો કાચો માલ એટલે રો મટીરિયલ માટે ચાઇના સહિત અન્ય વિદેશની કંપની પર નિર્ભર હતા, જેને લઈ એક્સપોર્ટ વધુ થઈ રહ્યું છે, જ્યારે અહીંથી ઇમ્પોર્ટનો રેશિયો ઓછો છે. ફાર્મા સેક્ટરમાં હાલ 40-60નો રેશિયો આવી ગયો છે, જ્યારે અન્ય સેક્ટરમાં આ રેશિયો ઇમ્પોર્ટમાં ઓછો છે, જેનું કારણ છે આજે પણ મોટાભાગની કંપનીઓ વિદેશી રો મટીરિયલ પર નિર્ભર છે. જો પીએમની જાહેરાત બાદ સ્થાનિક ઉદ્યોગોએ પણ હવે રો મટીરિયલ બનાવવા માટેની જરૂરી રિસર્ચ શરૂ કરી દીધી છે અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર 2021માં આત્મનિર્ભર ભારત અંતર્ગત દહેજ અને સાયખામાં સૌથી વધુ નેશનલ અને મલ્ટી નેશનલ કંપની આવી રહી છે અને તેઓ અહીં જ કાચો રો મટીરિયલ ઉત્પાદન કરી શકે અને ભારતને આત્મનિર્ભર બનાવી શકે તેવા પ્રયત્નો સરકારે હાથ ધર્યા છે અને સૌથી વધુ પ્લોટનું એલોટમેન્ટ પણ 2021માં થવા જઈ રહ્યું છે. આ વચ્ચે સ્થાનિક ઉદ્યોગોમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની ક્રિટિકલ ઝોનની સમસ્યા આડખીલી રૂપ બની રહી છે, તો બીજી તરફ સરકારના જીપીસીબી વિભાગમાં રો મટીરિયલ ઉત્પાદન માટે જરૂરી ઈસી મેળવવા 2 વર્ષની લાંબી પ્રોસેસને લઈ હજી પણ સંપૂર્ણ સ્વનિર્ભર સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈ મંજૂરી મળે તો પણ ઉદ્યોગો 5 વર્ષ લાગશે. પ્લોટ એલોટમેન્ટ અને ત્યારબાદ જીપીસીબીની મંજૂરી મળ્યા બાદ પ્લાન્ટ ઊભો કરી કામને ચાલુ કરવા 3 વર્ષનો સમય લાગી શકે છે. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોએ રાજ્ય સરકારમાં કંટિયાજળ જીઆઈડીસીની મંજૂરી મળે તે માટેની માંગ કરી છે અને 150થી વધુ ઉદ્યોગો ત્યાં તૈયારી પણ દાખવી છે. સરકાર નવો 1000 હેક્ટરનો ફાર્મા હબ રાજ્યમાં સ્થાપવા વિચારી રહી છે. તેની સામે આ સ્થળે 10000 હેક્ટર્સમાં ફાર્મા હબ ઊભો થઈ શકે તેવી ભૌગોલિક પરિસ્થિતિ છે. જો જલ્દી રાજ્ય સરકાર આ અંગે મંજૂરી આપે તો હાંસોટના કંટિયાજળ ખાતે સૌથી મોટો ફાર્મા હાઉસ સાથે સાથે અહીં પ્રદૂષિત પાણીના નિકાલ સહિત અનેક સમસ્યાથી નિજાળ મળે તેવી સ્થિતિ છે. એટલું જ નહીં, અહીં નવા બંદર સાથે ફ્રેટ કોરિડોર તેમજ એક્સપ્રેસ હાઈવે સહિત રિવર કમ બેરેજ પર બનનાર માર્ગને લઈ અત્યંત કડીરૂપ બની શકે છે. દહેજ હજીરા પોર્ટ અને જીઆઈડીસી સાથે સાથે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર માટે કડીરૂપ કંટિયાજાળ જીઆઈડીસી બનાવની સાથે અહીં પણ પોર્ટ ઊભો થઈ શકે છે, જે સ્થાનિક ઉદ્યોગો માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે સૌથી સુગમ દરિયાઈ માર્ગ બની શકે છે અને ઉદ્યોગો અનેકવિધ ફાયદારૂપ કંઠ્યાચાર જીઆઈડીસીને વહેલી તકે મંજૂરી આપવા સ્થાનિક ઉદ્યોગોએ રજૂઆતનો દોર વધાર્યો છે.